શકો છો કે જે પ્રકારે આ નિર્ણય એસપીજી દ્વારા લેવામાં આવે છે કે અત્યારે જે નવા બનેલા હોદ્દેદારો દ્વારા લેવામાં આવે છે તેને ખરેખર એસપીજી સ્વીકારે છે ખરું? એસપીજીને સ્વીકારે છે? બેન, મેમ્બરશીપની જે વાત કરી તો કોઈ પણ સંગઠન હોય, ધાર્મિક સંસ્થા હોય, તો દરેકનું કાર્ડ બનતું હોય છે, દરેકની ફી હોય છે અને સંગઠન ચલાવવા માટે જરૂરી હોય છે. તો એ પુરવીલાલ એવું કહે છે કે બે વર્ષથી ઘણા લોકોએ કાર્ડ પણ કરાવ્યું નથી, તો અમે બધાએ ભેગા થઈને સર્વાનુમતે નિર્ણય લીધેલો છે કે દરેકનું ફરજિયાત કાર્ડ બનાવવું, મેમ્બર બનાવવા અને સમાજ સેવા કરીને આગળ આવવું, અને હોદ્દેદારની વરણી પણ જેને જેવું કામ કર્યું હોય એ પ્રમાણે જ આપી. તો ચાર મહિના પહેલા ઉપાધ્યક્ષે જ લેટર બહાર પાડીને નક્કી કરી હતું, બધા હોદ્દા કેન્સલ, બધા પોતાના હોદ્દા પ્રમાણે કામ નથી કરતા. તો એ જ વિવાદ માટે પકાલાલ કાર મારા જોડે આવ્યા હતા અને એમને કહ્યું કે આ ત્રણ ચાર જણને હોદ્દા આપવા પડશે. છેલ્લા ત્રણ ચાર મહિનાથી મારા ઉપર પ્રેશર કરતા હતા કે ભાઈ આ ત્રણ ચાર જે છે આજે બનાવ્યા ગઈકાલે એમને તમારો હોદ્દો આપવો જ પડશે. તો મેં કહ્યું કે ભાઈ બધા સભ્યો અને બધા જે હાલ ચાલુ કામ કરી રહ્યા હોદ્દેદાર તૈયાર નથી, જે પ્રમાણે આપણે નિયમ કર્યો અને સર્વાનુમતે નક્કી કર્યું છે એ પ્રમાણે આ લોકોએ કામ નથી કર્યું, તો એમને હોદ્દો ના મળે. તો એમને કહ્યું કે કશો વાંધો નહીં, તમે મિટિંગમાં નહીં આવો તો અમે બધા ભેગા થઈ અને હોદ્દાની વેચણી કરીશું. જે ગેરબંધારણીય છે ને એમની ગેરબંધારણીય લેટર બહાર પાડી અને હોદ્દાની વેચણી કરી અને આ વિવાદ ઉભો કર્યો. બાકી કોઈ જેટલા પણ મેમ્બરો છે એમના હોદ્દાથી પણ કંઈ લેવા દેવા નથી, ફક્ત સમાજ સેવા માટે જ લોકો મેમ્બર બને છે. અને અમારી જે પ્રવૃત્તિ ચાલી રહી છે, જે સભ્યો છે એમને પણ આ બધું ગમતું નથી, એટલા માટે હું મીડિયાની અંદર જવાનું ટાળતો હતો કે આવું ના થવું જોઈએ, પણ સામેથી જ એમને વિવાદ ઉભો કર્યો. જી બિલકુલ પૂરણભાઈ, સામેથી વિવાદ ઉભો કર્યો એવું તો શું પ્રેશર કર્યું તમે લાલજી પટેલ પર? નહીં, પ્રેશર કોઈ જાતનું નથી લાલજીભાઈને. અમે હું વ્યક્તિગત ગઈકાલ રાત સુધી પણ એ પ્રયત્નમાં જ હતો કે વિષય જે પણ છે, પણ પ્રેશરની વાત નથી. એ લાલજીભાઈ પૂછે છે કે ભાઈ ગૌરાંગભાઈ દ્વારા એમને લેટર આપ્યો હતો, લેટર લાલજીભાઈએ જ આપ્યો હતો અને ગૌરાંગભાઈ દ્વારા મુકાવવામાં આવ્યો હતો. અમે કોઈ પણ એસપીજીનું કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે લાલજીભાઈને અમે એક સાઈડ રાખીએ છીએ. એનું કારણ છે કોઈ પણ નાનો મોટો વિવાદ ઊભો થાય તો એનો પ્રશ્ન અમારા થ્રુ ઉપસ્થિત થાય તો અમે એનું નિરાકરણ લઈ લાલજીભાઈને કોર્ટ કરીએ છીએ. તો એવા સમય દરમિયાન લાલજીભાઈએ ગૌરાંગભાઈને લેટર આપ્યો હતો અને હોદ્દા સ્થગિત કર્યા હતા. તો એ જે સ્થગિત હોદ્દા હતા તમે આખી દુનિયા જાણે છે મેડમ, 2019 બે વર્ષ સુધી તો લોકડાઉન હતું, લોકડાઉન ની અંદર કોઈ પ્રવૃત્તિ જ થઈ નથી. લાલજીભાઈ મેં પોતે વાત કરી હતી, હું પોતે સંવાદમાં છું, ગઈકાલ સુધી સંવાદમાં છું. શું કહો છો? લાલજીભાઈને પૂછીને નિર્ણય લેવાયો હતો કે પછી તમે લોકો જાતે જ ડિસાઈડ કર્યો? નહીં, લાલજીભાઈને ગઈકાલ સુધી હું એમની સાથે જ હતો, એમની જોડે જ બેઠો હતો. મહેસાણામાં અમારી બેઠક મળી હતી, અમે ખાનગી જગ્યાએ હું ને લાલજીભાઈ મળ્યા હતા, એમ બધી એની અંદર બધી ચર્ચા કરી છે અને ચર્ચા કર્યા બાદ જ આ નિર્ણય લીધો છે. અને એમને તે સ્પષ્ટ કીધું હતું કે આપણે જે 2019-2020 જે હોદ્દા સ્થગિત કર્યા છે એ તમામ હોદ્દેદારો, તમામ આપની સાથે તમામ હોદ્દેદારોને ફરીથી કાર્ય કરવાનો મોકો મળે અને 2 વર્ષ લોકડાઉનની અંદર કોઈ વ્યક્તિ બહાર જઈ શક્યું નથી, સમાજમાં કામ કરી શક્યું નથી, હવે જાહેર જીવન ધબકતું થયું છે, તો આપણે પણ એની સાથે જે જૂના આપણા માણસ હતા, જે હોદ્દેદારો આપણા જે કામ કરે છે, એ લોકોને મોકો મળવો જોઈએ અને કામ થવું જોઈએ. જેનાથી વિશેષ શું વાત છે બીજી? સમાજમાં જેટલા પણ કાર્યો થાય છે એ તમામ કાર્યો માટે એસપીજી ઉપસ્થિત રહે છે અને એના સેવાદળના લોકો પોતાનું લોહી રેડીને આ સંસ્થા ઉભી કરી છે. લાલજીભાઈ, આપને ખબર હતી ખરી કે બેઠક પડવાની છે અને હોદ્દાઓની વહેંચણી આપની મરજી કે ના મરજીને ધ્યાને લીધા વગર થવાની છે? જો આ 4-5 હોદ્દેદાર જે બનાવ્યા એમનો વિવાદ બેન કેટલાય સમયથી ચાલતો હતો, મને વારંવાર કહેવામાં આવતું હતું ફોન ઉપર રૂબરૂ મળીને પણ કહેતા કે અમને હોદ્દા આપવા જ પડશે. અમે 2-3 મીટિંગો અમારી આગેવાનની કરી, ગૌરાંગભાઈ, પૂરવીનભાઈ બધાએ મીટિંગ કરી. એ મીટિંગની અંદર મેં તૈયારી ના બતાવી કે લોકો કામ નથી કરતા તો હોદ્દો ના મળવો જોઈએ, એવું આપણે સર્વાનુમતે નક્કી કરેલું છે. તો એ લોકોએ અમારા કોઈને જાણ બહાર વગર સીધો લેટર જ મૂકી દીધો, 17 તારીખે મીટિંગ થશે અને હોદ્દાની વહેંચણી થશે. તો એમાં તમે એમને પૂછી શકો કે કેટલા મેમ્બર હતા અને કેટલા આગેવાનોનો સહીનો ઠરાવ લઈને તમે હોદ્દા આપ્યા હોય, કારણ કે અમારે કોઈ પણ જયારે પણ નિર્ણય લેવાય અને જયારે કોઈ પણ હોદ્દેદાર બનાવવામાં આવે ત્યારે સરદાર પટેલ સેવાદળનો ઠરાવ લખી અને હોદ્દા આપવામાં આવતા હોય છે સર્વાનુમતે. તો તમે બેન પૂછી શકો કે કાલની મીટિંગના મેમ્બરોનો ઠરાવ લઈને રજૂ કરે મીડિયાની અંદર, એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. જે પુરવીનભાઈ, કાલની મીટિંગના મેમ્બરોનો ઠરાવ લઈને રજૂ કરે પુરવીનભાઈ, તેવું લાલજી પટેલ કહી રહ્યા છે.
આપ શ્રી લાલજીભાઈને પણ પૂછો, હમણાં થોડા દિવસ પહેલાં એમને નિમણૂંક આપી તો એમાં કયા સભ્યોની સહી હતી? લાલજીભાઈ આ સાંભળી રહ્યા છો? હા તો હું મોકલી દઉં તમને કેટલા જે અમે ઠરાવ આપ્યો હોય સૌરાષ્ટ્રના હોદ્દેદારનો જે કલ્પેશભાઈ રાંક બને સૌરાષ્ટ્ર અધ્યક્ષ એમનો બધાને વચ્ચે લગભગ 100 થી 150 વ્યક્તિઓની સહી કરી ઠરાવ લઈને પછી હોદ્દો આપ્યો એ હું તમને મોકલી શકું છું. પુરણભાઈ એવી તો શું જલ્દી હતી? લાલજીભાઈ નું કહેવું છે કે એવું નક્કી કરાયું હતું કે જે હોદ્દેદારોની નિમણૂક થાય એ હોદ્દેદારો કામ કરતા હોવા જોઈએ, પરંતુ જે લોકો હોદ્દેદારો હતા તે પહેલા કામ નહોતા કરી રહ્યા આપ તેમની અપેક્ષા મુજબ, તેને કારણે તમામ હોદ્દાઓ રદ કરાયા હતા, તો ફરી કેવા પ્રકારનો નિર્ણય લેવાયો? અપેક્ષા પ્રમાણે મેડમ કામ થયું જ છે. ભૂતકાળની અંદર તમે જોઈ શકો છો 2015 થી લઈ અને 2021 સુધી એ સમયગાળા 6 વર્ષના સમયગાળાનો 2 વર્ષ તો આખો ભારત દેશ કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં ઝઝૂમી રહ્યો હતો. ભારત દેશની અંદર જે રાજકીય, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય કક્ષાના જેટલા પણ રાજકીય પક્ષો છે એ પણ એમનું કામ કરી શક્યા નહોતા. તો આ તો એક અમારી સામાજિક સંસ્થા છે અને સમાજ લેવલે અમે કામ કર્યું જ છે. ગાંધીનગર એસપીજી તરીકે તમે જોઈ શકો, જે પ્રથમ લોકડાઉન આવ્યું 2020માં, તો એમાં 11,51,000 રૂપિયાનો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રી એટલે ગુજરાત સરકારના ભંડોળમાં અમે આપેલો. અને ગાંધીનગરની અંદર અને ગુજરાતની અંદર 17 જિલ્લાઓમાં એસપીજી કામ કરે છે. એસપીજીના તમામ હોદ્દેદારોએ વૈશ્વિક મહામારીની અંદર પાટીદાર સમાજ માટે અને બીજા અન્ય લોકો જે લોકો સેવામાં ઝૂમી રહ્યા હતા જે પ્રકારે હોદ્દાઓની વરણી થઈ છે તેનાથી આપ ખુશ છો ખરા? અને જો નથી તો હવે આપ શું કરશો? જો બેન, મેં કહ્યું કે એમને જે પ્રેશર બનાવી રહ્યા હતા છેલ્લા 3-4 મહિનામાં, અમારી 2-3 મીટિંગો થઈ, જે લોકો જોડે વિવાદ હતો એવા લોકો જોડે પણ મીટિંગ થઈ, પણ પછી એમને જે આ કર્યું એમને કહ્યું કે ભાઈ કોરોના કાળ ની અંદર અને અમે આ કામ કર્યું છે, તો કોરોના કાળ તો બેન બધા માટે હતો અને છેલ્લા 2 વર્ષથી બધા જ લોકોએ, પુરવીનભાઈએ કહ્યું એ પ્રમાણે બધાએ સેવા આપી છે, જે અમારા ફેસબુક આઈડીમાં પણ જોઈ શકો છો. હોદ્દા તો કેન્સલ અમને 3-4 મહિના પહેલા કર્યા, કોરોના કાળ તો 2 વર્ષથી હતો. કાળ અપનાવીને પ્રેશર જે છે આપના ઉપર કરવા માંગી રહ્યા છે લાલજીભાઈ? મારા ઉપર 4 હોદ્દેદારો તમારે નિયુક્ત કરવા પડશે એવું પ્રેશર હતું, જે એમને કામ નથી કર્યું એને જ મને વિવાદ હતો. મારા વ્યક્તિગત કોઈ દુશ્મની નથી કોઈના જોડે બેન, પણ જયારે હું એસપીજી નો રાષ્ટ્રીય અધ્યક્ષ હોય એટલે મારી ફરજ છે કે એવા લોકોની ફરીથી નિયુક્તિ કરીએ કે જે ખરેખર એસપીજી માટે રાત દિવસ દોડે. મારે એ જ કહેવું હતું એમને, અને એ લોકો માન્યા નહીં ને, જાતે હોદ્દા આપી દીધા ગઈકાલે. તો કોઈ કોઈ વ્યક્તિઓ, મેં જ કહું, તમે કેટલા લોકો મિટિંગમાં હતા અને તમારો ઠરાવ રજૂ કરે એટલે દૂધનું પાણીનું પાણી થઈ જાય બેન. બિલકુલ પુરણભાઈ, એટલી તો શું ઉતાવળ હતી કે તાત્કાલિક લાલજીભાઈ ની પરવાનગી વગર કે એમની હા ના જાણ્યા વગર તમે આ પ્રકારે ડિસિઝન લઈ લીધો? એવા તો હોદ્દા વગર શું રહી જવાનું હતું? હું ગઈ, હું તમને એ જ કહી કહું છું કે ગઈકાલ સુધીમાં એમની બપોર સુધીમાં અમે બંને ખાનગી જગ્યાએ બેઠા હતા અને આ 17 તારીખની જાહેરાત છે એ આજની નથી, ક્યારની અમારે અંદર એકબીજા સાથે સંવાદ ચાલતો હતો અને આ જે વિષય છે એ ઘણા સમયથી ચાલે છે. આ તો આપના માધ્યમ દ્વારા આજે પ્રસિદ્ધ થવામાં આવ્યો. બાકી એ પ્રોબ્લેમ તો ઘણીવાર થાય એની ભૂતકાળની અંદર આ વસ્તુના સમાધાન માટે અમે ઘણીવાર બેઠકો મળી છે. એસપીજીમાં એવું તો શું હતું કે તાત્કાલિક કે પછી હું તો કહું છું કે 2-3 મહિનાની અંદર આ અંગે નિર્ણય લેવો પડે, હોદ્દાઓ વગર શું ફરક પડતો હતો? મેડમ, એ હું તમને એ જ કહી રહ્યો છું કે જ્યારે હોદ્દા સ્થગિત થયા એ વાતને 27/7/2021ના રોજ સ્થગિત થયા હતા. તો 2021 થયા એની પહેલાં પણ જ્યારે કોરોના લોકડાઉન એ પહેલાં પણ સ્થગિત કર્યા હતા, એટલે છેલ્લી તારીખ હતી 27/7/2021. આજે એ વાતને 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ પછી જાહેર જીવનની અંદર સમાજની વચ્ચે જઈને કામ કરવાનું હોય તો કામ માટે કંઈ કોઈને આગેવાન તરીકે આપણે એની નિમણૂક તો આપવી પડે કે ના આપવી પડે? કેમ એટલે એસપીજીમાં કોઈ હોદ્દો ના મળે તો કામ નથી કરતું એવું છે?